ચૂંટણી યોજાવાની છે તે પહેલા ભાજપે મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે અંતર્ગત આગામી સમયમાં મોદી સરકાર દ્વારા મહિલાઓ માટે સસ્તા લોનની યોજનાઓ શરૂ કરવામાં આવી શકે છે મોદી સરકાર નવરાત્રી પહેલા યોજનાનું એલાન કરી તેવી શક્યતા છે મહિલા અનામત કાયદો લાવ્યા બાદ કેન્દ્ર સરકાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાઓના નામે લેવામાં આવતી તમામ પ્રકારની લોનના વ્યાજ દરમાં પુરુષોની યોજનાઓની જાહેરાત મહિલાઓને સસ્તી લોન આપવા માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે લોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે આ સવાલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે હજુ સુધી તેનો ખુલાસો કરી શકાય તેમ નથી સંભાવના છે કે ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા સુધીની હોમ લોન લેતી મહિલાઓને વ્યાજમાં છૂટ મળી શકે છે જો કોઈ મહિલા હોમ લોન માટે કો એપ્લિકેન્ટ હોય તો છૂટનો લાભ લઈ શકાય છે એવું માનવામાં આવે છે કે બેન્કો સિવાય એનબીએફસી સંસ્થાઓ પણ સસ્તી લોન સ્કીમ લાવશે મહિલાઓને લોનના વ્યાજમાં છૂટ આપવા માટે કેટલીક માર્ગદર્શિકા બનાવવામાં આવશે સામાન્ય મહિલાઓને ચોક્કસપણે આ છૂટછાટ મળશે પરંતુ સિંગલ ચાઇલ્ડ મધર માત્ર ગર્લ ચાઇલ્ડ માતા અથવા વિધવાને વધુ છૂટ મળી શકે છે આ ઉપરાંત વર્કિંગ ને પણ સસ્તા દરે લોન આપવાની વિચારણા ચાલી રહી છે તેનું હેતુ એ છે કે એકથી પાંચ વર્ષ દરમિયાન રોજગાર સાથે જોડાયેલી યુવતીઓને છૂટનો લાભ શકાય જેનાથી તે પ્રોપર્ટી બનાવવા માટે પ્રોત્સાહિત થઈ શકે ભાજપના રણનીતિકારનું માનવું છે જે રીતે રાજ્યના જમીન કે મકાનની નોંધણી પર ઓછી ફીના કારણે મહિલાઓના નામે વધુ મિલકતોની નોંધણી કરવામાં આવી રહી છે તેવી રીતે મહિલાઓના નામે લોનમાં વધારો થવાના કારણે તેમની સાવર મિલકતો પણ વધવા લાગશે તાજેતરમાં સંસદના વિશેષ સત્રમાં મોદી સરકારે મહિલા અનામત બિલ પાસ કરાવ્યું હતું જે બાદ હવે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ફોકસ વધાર્યું છે બ્યુરો રિપોર્ટ